હવે માં એમસીક્યુ 20 પર ઉપગ્રહનો વિભાગ મેથડ 5 એમાં 20 મો એમસીક્યુ રકમ આપી હે પૃથ્વીની સપાટીથી 6 આર જેટલી ઊંચાઈએ એક જીઓ સ્ટેશનરી સેટેલાઇટ એટલે ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે આ પેલું વાક્ય આપ્યું છે દોરતો જ જાવ એટલે પરિસ્થિતિ આપણને સમજાતી થાય જો હું કરવાનું કીધું આ પૃથ્વી એનું દળ એમ હા તમને જે કીધું પૃથ્વીની સપાટીથી 6 આર જેટલી ઊંચાઈ આઈથી આ પૃથ્વીની સપાટી નેથી 6 આર જેટલી ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરશે હાલો પરિભ્રમણ માર્ગ અને ભૂસ્થિર ઉપગ્રહ છે તેનો આવર્તકાળ આપણને ખબર છે 24 કલાક બરાબર આઈપો નથી પણ ભૂસ્થિર ઉપગ્રહની સમજૂતી આપણી આગળ છે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય 24 કલાક હોય અને પૃથ્વીની સપાટી ઉપરથી જોતા જે ઉપગ્રહ સ્થિર દેખાતો હોય બરાબર એવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહેવામાં આવે છે એટલે પહેલું વાક્ય મેં દોરી નાખ્યું પહેલું વાક્ય જે પ્રમાણે મને કીધું છે એ પ્રમાણે દોરાણું છે એમાં એવું કીધું છે કે પૃથ્વીની સપાટીથી આ પૃથ્વી હોય એની સપાટીથી 6 આર જેટલી ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે તેટલી વસ્તુ મેં દોરી નાખી હવે હું કીધું તો પૃથ્વીની સપાટીથી 2.5 આર ની ઊંચાઈએ બીજા સેટેલાઇટનો આવર્તકાળ કેટલો હશે કેટલી ઊંચાઈ જવાનું હે આ 6 આર આઈથી ઊંચાઈ હવે જવાનું છે બીજું પૃથ્વીની સપાટીથી 2.5 આર અંતરે ને બીજો એક ઉપગ્રહ પરિભ્રમણ કરે છે તો આ જે ઉપગ્રહ છે આનો આવર્તકાળ એને TDS કીધો એ કેટલો હશે અને એમાં લખ્યું છે પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર છે તો અહીંથી અહીંયા સુધી પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર બરાબર ધ્યાનથી વિચારજો એમાં આ બધા અંતર પૃથ્વીની સપાટીથી આવ્યા છે અત્યારે કેન્દ્રથી નથી આવ્યા અને આમાં જ્યાં જ્યાં સ્મોલ આર આવે છે ને એ પૃથ્વીના કેન્દ્રથી અંતર એટલે વિચારીને ટૂંકમાં બધી કિંમત છે બધા ડેટા છે એ સૂત્રની અંદર ટૂંકમાં મૂકજો નહીં તો જવાબ નહીં આવે હવે જો પછી પરિસ્થિતિ સમજાવો અહીં પૃથ્વી છે એની સપાટીથી 6 આર જેટલી ઊંચાઈ એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે એનો આવર્તકાળ 24 કલાકનો તો પૃથ્વીની સપાટીથી 2.5 આર ઊંચાઈએ આવેલ કોઈ પણ બીજો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો હોય તેનો આવર્તકાળ કેટલો હશે જો એ આવર્તકાળ મેળવવો હોય તેના માટે ડાયરેક્ટ સૂત્ર છે જ મારી પાસે તો મૂકી દો કઈ ઊંચાઈ છે 2.5 આર ઊંચાઈએ જે ઉપગ્રહ છે પૃથ્વીની સપાટી એના માટે આવર્તકાળનું સૂત્ર છે મારી પાસે TDS બરાબર આવકે TDS કીધું TDS સ્ક્વેર બરાબર 4π સ્ક્વેર છેદમાં g અને કેન્દ્ર ઉપર g હોય કેન્દ્ર ઉપર પૃથ્વી જ છે તો gme અને r ક્યુબ હવે r ની કિંમત કેટલી થાય આના માટે આ ઉપગ્રહ છે તો r ની કિંમત આ ન લઈએ તો ડાયરેક્ટ બરાબર કેન્દ્રથી અંતર લેવું પડે એ સ્મોલ r હોય એટલે કેટલું થાય તો કે 3.5 આર અને એની કેટલી ઘાત છે તો કે 3 ઘાત હવે જલ્દી એમાં મારે આવર્તકાળ જોતો હોય તો મારે આ કિંમત મારી પાસે હોવી જોઈએ બધી કિંમત કારણ કે બધી જ્ઞાત કિંમત આવી છે તો હવે આર ની હું મને નડે તો આનો ઉપયોગ કરી નાખું ભૂસ્થિર ઉપગ્રહ છે કેટલી ઊંચાઈ છે તો કે 6 આર જેટલી ઊંચાઈ એના માટે ટી સ્ક્વેર 4π² હવે એમાં કેન્દ્ર ઉપર પૃથ્વી એટલે પૃથ્વીનું દળ
અને સ્મોલ આર, સ્મોલ આર એટલે કેન્દ્રથી અંતર, આ 6r હે અને પ્લસ આર એટલે કેટલું થાય 7r અને એની 3 ઘાત ગુણોત્તર લેવો નજી નડેસે નીકળી જા હાલો ટીડી સ્ક્વેર જી મેળવવાનો આ 24 આઈકોસ તમને બરાબર 24 નો વર્ગ આ નીકળી જા અહીંયા આવશે આર ક્યુબ આર ક્યુબ નીકળી જા એટલે અહીં ઉપર આવશે 3.5 અને નીચે આવશે 7 અને એની 3 ઘાત હાલો સાદરૂ આ પેલી સાઈડ લઈ જાવ એટલે 24 એનો વર્ગ અને આ થાય 1/8 કારણ કે 35/70 આવશે એટલે 1/2 3 ઘાત કરીશ એટલે 1/8 થાય વર્ગમૂળ કાઢી નાખ તો આનું વર્ગમૂળ નીકળશે 24 8 નું વર્ગમૂળ નીકળશે 2 વર્ગમૂળમાં 2 એટલે ટીડીએસ મને મળ્યું 12/√2 એટલે 12 એટલે 6 2 લખી આપો 2 એટલે √2 √2 એક નીકળી જાય 6√2 અને 24 કલાક હતો આ વર્તાળ કલાકમાં જ રાખ્યો હતો તો અહીં શેમાં જવાબ આવશે કલાકમાં બરાબર વચ્ચેનો જે આ ઉપગ્રહ છે એનો આ વર્તાળ 6√2 કલાક આટલો જવાબ એનો રહે રેડી એટલે એમસીક્યુ 20 અહીં કમ્પ્લીટ થાય